नमस्कार, तो हूँ छु विपुल ने तमे જોઈ રહ્યા છો ઘણો વધુ ગુજરાતમાં હાર્ટ એટેકને લઈને વધારો જોવા મળી રહ્યો છે। આ સાથે સાથે રાજકોટમાં એક 56 વર્ષીય વ્યક્તિનું કોરોનાના કારણે અવસાન થયું છે। આજ નવરાત્રીના 9 દિવસ પહેલા રાજકોટમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ત્રાટક્યો છે। જી હા, ફરીથી ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ દસ્તક આપી છે। રાજકોટમાં કોરોનાનો નવો વેરિયન્ટ ત્રાટકતા 57 વર્ષના વેપારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। ચિંતાની વાત એ છે કે સારવાર પછી વેપારીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, તેમ છતાં વેપારીનું મોત નિપજ્યું છે। તંત્રએ તકેદારીના ભાગરૂપે પીપીઈ કીટ સાથે સોનાગ્રસ્ત વેપારીના અંતિમ સંસ્કાર કર્યા છે। તો નવરાત્રી પહેલા રાજકોટમાં નવો કોરોના વેરિયન્ટ ત્રાટકતા સ્વાભાવિક રીતે ચિંતાની લહેર પ્રસરી ગઈ છે। જે વ્યક્તિનું કોરોનાને કારણે અવસાન થયું, સાથોસાથ એમની અંતિમ ક્રિયામાં પણ પીપીઈ કીટ દેખાઈ હતી। ગુજરાતમાં કોરોનાનું આવવું અને ગુજરાતની ચિંતા ન હોવી એ ચિંતાનો વિષય છે। આમ તો ગાઈડલાઈન આવી છે, લોકોએ જણાવ્યું છે કે આરોગ્યના સાધનો રાખવા જોઈએ, સાથોસાથ માસ્ક પહેરવાની અપીલ દેખાતી જોવા મળતી નથી। ગુજરાતમાં કોરોનાની એન્ટ્રીને કારણે શક્યતા એ પણ છે કે સરકાર કદાચ માસ્ક અને સેનિટાઈઝર ફરીથી લાવી શકે છે। આ વાત માત્ર વિચારવા લાયક છે, પરંતુ આવા નિયમો આવી શકે છે કારણ કે 56 વર્ષીય વ્યક્તિનું અવસાન કોરોનાના કારણે થયું છે। જો કદાચ નિયમો આવતા નથી તો પણ નાગરિકોએ પણ એની સાથે તકેદારી રાખવી પડશે। આરોગ્ય વિભાગે એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે નવરાત્રી મહોત્સવ દરમિયાન રાજ્યના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ અને ભક્તો દ્વારા ઠેર ઠેર માતાજીના રાસગરબાનું આયોજન થતું હોય છે, જેમાં અમુક જગ્યાએ ખૂબ મોટા પાયે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એક સાથે રાસગરબા રમી શકે તે મુજબનું આયોજન કરવામાં આવતું હોય છે। આમ સદર મોટા નવરાત્રી આયોજનના સ્થળોએ ગરબાના સમય દરમિયાન નાગરિકોના આરોગ્યને લગતા કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવા સંજોગોમાં ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે કાર્યક્રમ સ્થળે ઉપલબ્ધ કરાવવા નજીકના આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલ ખાતે સારવાર માટે તબીબો સહિતની સુવિધા રાઉન્ડ ધી ક્લોક ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે। તો આ હતા અમારા સમાચાર। ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ છે કે નહીં એ તો ડોક્ટરોની ટીમ અને આરોગ્ય વિભાગ જ કહી શકે, છતાં પણ એક 56 વર્ષીય વ્યક્તિનું અવસાન પીપીઈ કીટ પહેરીને અંતિમ ક્રિયા કરવી, તે છતાં પણ કોઈ ગાઈડલાઈન કોરોનાની ન આવી એ ચિંતાનો વિષય છે। તો આ હતા અમારા સમાચાર। આવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। આભાર।